રાજકોટમાં ગ્રીન પાર્કમાં શ્વાનનો આતંક ફેલાયો છે. શ્વાનના કારણે લોકોમાં ડરનો માહોલ છે. બે દિવસ પહેલા બાળકને શ્વાને ઘાયલ કર્યો હતો. તો વાસાના ભાગે અને સાથે પગના ભાગે નખ માર્યા હતા ત્યારે કોર્પોરેશનમાં અનેકો રજૂઆત કરવા છતાં પણ કોઈ જ પગલા નથી લેવાતા, જેના કારણે લોકોમાં નારાજગી છે. વડોદરામાં સરકાર દ્વારા ડાયાલિસિસ બંધ કરવાના મામલે હવે HCAના વાયરસ ડાયાલિસિસના દર્દીઓમાં દેખાયા છે. સરકાર અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. પ્રેમદાસ જલારામ હોસ્પિટલની આ ઘટના છે, જ્યાં 100થી વધુ ડાયાલિસિસનો જે દર્દીઓ છે, ડાયાલિસિસના દર્દીઓ તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે આરોગ્ય વિભાગની ટીમ હવે હોસ્પિટલની મુલાકાતે છે અને આ મામલે વધુ તપાસ કરી રહી છે. પ્રિકોશન જેવું થાય છે એટલે અપ ટુ ધ માર્ક નથી. આપણે એને સજેશન આપીશું, એ લોકો સુધારશે, પછી સરકાર ડિસિઝન લેશે. સેન્ટર બંધ કરવામાં આવ્યું છે. હાલમાં કોઈ પણ વસ્તુ હોય જ્યારે પણ આવું જાણવા મળે તો આગળ એનો મલ્ટિપ્લિકેશન ના થાય, બીજા પેશન્ટને ફેલાવો ના, એટલા માટે તાત્કાલિક ધોરણે આપણે સર્વિસ સ્થગિત કરવી પડે. બંધ ટેમ્પરરી બંધ કરી છે ને, ભાઈ ચેક કરવાનું છે તમારું. આ જે હવા ઓડી છે, મિસ્ટરનેસ પેદા થઈ છે, એને રેગ્યુલાઇઝ ચેક કરી ચાલુ કરી દેવાનું. ગાંધીનગરમાં ટેટ 2 પાસ ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો. માધ્યમિક